કોઈ પણ વાર્તામાં એક વાક્ય આવે, ખબર છે, એક દરિદ્ર બ્રાહ્મણ હતો, બ્રાહ્મણ સાલો ગરીબ જ હોય, હું એને હોધું છું સાલો જડતો નથી, નહીં તો મારી મર્સિડીઝ બતાવું કે જો આને ગરીબ બ્રાહ્મણ કહેવાય. પણ અમારા મા બાપે અમને નાનપણથી સંસ્કારો, દરેક વાતની સમજ, પાપ પુણ્ય મદદ કુટુંબ ભાવના આ બધું શીખવાડ્યું, અને સાથે સાથે એ શીખવાડ્યું. આજે આટલા બધા લોકો આવ્યા છે, મને એમ થાય છે કે યશ તમને ભેગા કર્યા છે, હું તમને થોડી બીજી પણ વાત કરીને જોઉં જે સનાતન ધર્મ શીખવાડે. આઠમા ધોરણમાં મેં ઘેર ઝઘડો કર્યો, મેં તું બાપા મને સાયકલ લઈ આપો નહીં તો સ્કૂલ નહીં જવું. મને કે કેમ, મેં તું બધા સ્કૂટર લઈને આવે, લ્યુના લઈને આપણે હેડતા. મને કે બેટા આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોંધા ના મળે સાહેબ, બહુ સમય અહીં લગભગ બધા મધ્યમ વર્ગના લોકો બેઠા છો એટલે આ વાત કહું છું. આપણને બહુ ફરિયાદ છે, ભગવાન અન્યાય કરે છે, નસીબ નથી, માં તો ફૂટેલા છે, આવું રોજ ફરિયાદ કરી. એનો જવાબ આપું, મારા બાપા મને કે હલા કોઈ કરોડપતિ ત્યાં જન્મ્યો હતો. મસાલી વાત હાજી, હું શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા તો કેવી મજા આવી જાત, મુકાબીન ત્યો. અરે હમણાં મુકેશભાઈએ લક્ષ્મી પૂજન કરાયું તો માતાજી કે ઉભો થાય, હલા કેટલું હાલ્યું તને. માણસ મોટો ભિખારી થતો જ જાય. મારા બાપાએ કીધું, પણ મેં કીધું એ મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે બેટા, ભારતમાં જન્મ મળ્યો છે, સનાતન ધર્મમાં જન્મ મળ્યો છે. એક વાત કર, ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. અને એ વાત મારા જીવનમાં એવી ઉતરી ગઈ, આજે 100 દંડ મારું છું. સાહેબ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર, ભગવાન હનુમાન એ શક્તિના સિમ્બોલ છે. સૂર્ય એ શક્તિનું, બધી શક્તિ સૂર્યમાંથી પેદા થાય, અને એટલે સૂર્યને આપણે સૌથી મહાન દેવ કહ્યા છે. અને એ કહે છે કે તારું શરીર સ્વસ્થ રાખ, તારું મન સ્વસ્થ રાખ, તન અને મન મસ્ત હશે તો ભગવાન તમને બધું આપશે. જુઓ, ધીરુભાઈએ મુકેશભાઈને અને અનિલભાઈને હરખા રૂપિયા આપ્યા હતા ને, હે હરખા આપ્યા હતા, તો અનિલભાઈ લોચા પડી ગયા ને, હે કેમ વિચારજો. અહીંયા સંસ્કારોની વાત, ધર્મની વાત, સનાતન ધર્મની વાત આવે છે. અને એટલે આ તહેવારોની સાથે જે સૌથી મહત્વનું, આ દુનિયામાં સૌથી પહેલો ડિપ્રેશન કોને આવ્યું હતું ખબર છે? નર્વસનેસ, અર્જુનને સૌથી પહેલો ડિપ્રેશનનો ઘરાક. અને સૌથી મોટો મોટિવેશનલ સ્પીકર કોણ? કૃષ્ણ ભગવાન. ઉઠ, ઉભો થા, નાના બાપુ માર બાપા છે, માર ભગવાન. આ ક્યાં કોઈ કહે છે? બાર પછી કે એરિસને આમ કીધું, એરિસ્ટોટલે આમ કીધું, આઈન્સ્ટાઈન તારા બાપા 5000 વર્ષ પહેલા કહી ગયા છે, પણ કોઈએ સમજાયું નહીં. ગીતા ઇસ્કોન ની થઈ ગઈ, ગીતા સ્વાધ્યાય પરિવાર ની થઈ ગઈ, મનુષ્ય જાતની થઈ જ નહીં. અને એટલે તહેવારોનું મહત્વ ઘટતું ગયું. પહેલા ધર્મ શીખીએ, આ પૃથ્વી પર કેમ આવ્યા છે. તમે જુઓ, આ સાંકલ ચેન યુનિવર્સિટી છે બરોબર, આપણે અહીંયા આવીએ તો કે આટલી ફી ભરવાની, આટલા વાગે આવવાનું, આટલા વાગે જવાનું, આ પરીક્ષા નિયમ હોય, અને નિયમ પાળો તો તમને બીજા વર્ષે પ્રવેશ મળે, નિયમ ના પાળો તો પ્રવેશ મળે, ગેટ આઉટ. તો આ પૃથ્વી જેના બાપની છે એ ભગવાન મહાદેવ, કૃષ્ણ, જીસસ, જે કહો, અલ્લાહ, એને આપણને અહીં મોકલ્યા છે. તો એના નિયમો છે કે આ મારા ધર્મ છે, આ તું પાળ, હું તને બધું જ આપીશ. અને એટલા માટે ખાસ વાત કે જીવનની 4 અવસ્થાઓ છે. આપણે તો તુલસી વિવાહ કરવા વાળા લોકો છીએ, આપણે તો પીંપળાને પૂજવા વાળા લોકો છીએ. કેમ પૂજીએ છીએ એ ખબર નહીં. પીંપળો સૌથી વધુ ઓક્સિજન ડિસ્ચાર્જ કરે, તુલસી એ સૌથી મોટી એન્ટીબાયોટિક છે. એટલે જ્યાં ને ત્યાં તુલસી વિવાહ કરીને તુલસીને જીવતી રાખો, ઘરમાં તુલસીનો છોડ રાખો, રોજ 2 પત્તા તુલસી ખાઓ ને, જિંદગીમાં કેન્સર ના થાય બોસ, એટલી તાકાત છે. પણ આપણને આ ખબર જ નહીં. શ્રાવણ મહિનો, દિવાળીમાં 5મ, ભાઈ બીજ, ધનતેરસ, આ તો 5 સિક્કા કાઢી પૂજા કરે, ધનતેરસ પૂરી. રક્ષાબંધન, બેનને રાખડી નથી બાંધવાની, પત્ની પણ મને બાંધે છે, મારી વાઈફ પણ મને બાંધે, એટલે બેન ના થઈ જાય. રક્ષાનું મહત્વ છે. પણ સાચી વાતો સમજાય નહીં. એવું જ જીવન ઉત્સવ છે. જીવનને મસ્ત રીતે પસાર કરીને આપણે જીવી શકીએ છીએ એ વાત આપણને ખબર નથી. એ વાત હું તમને આજે કહેવા આવ્યો છું. જીવનની 4 અવસ્થાઓ છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે આપણા લગ્ન થવાને, ચોથું છે મોક્ષ, બાવા થઈ જાઓ, સંસાર બેકાર છે એ નહીં. મોક્ષ કોને કહેવાય ખબર છે? સરદાર પટેલ મોક્ષનું સૌથી મોટું ઉદાહરણ. દેશનો ગૃહમંત્રી મરી જાય અને ખિસ્સામાં 150 રૂપિયા હોય, એ પણ મણિબેન જઈને સરકારી કોષમાં જમા કરાવી દે અને તોય 3000 કરોડનું પુતળું બનાવે, આને કહેવાય મોક્ષ, આને કહેવાય મોક્ષ.
આ શીખવાડ્યું નહીં. ધર્મ તો બહુ, તહેવારો તો બહુ પછી આવે. આપણા જીવનની ચાર અવસ્થાઓ છે. પહેલું ધર્મ, પૈસા કમાવા, લગ્ન થવા અને મોક્ષ. પછી ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું ખબર છે? હે મનુષ્ય, પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારા પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ બે હું કરું ને આ બે તું કર. આ લોચા એમાં પડે. ધર્મ અને મોક્ષ એ તહેવારો શીખવાડે છે, અને પૈસા કમાવાનું જીવન સાથી ધર્મ શીખવાડે છે. પણ આ કોઈ કહેતું જ નથી. ઉત્તરાયણમાં ઉત્તર દિશામાં પ્રયાણ થાય છે, તલ કેમ ખાવાના, એમાં વચ્ચે સિક્કો કેમ મૂકવાનો, આ એક એક ચીજ આજે હું તમને કહેવા નથી આવ્યો કે આટલી મોટી જનમેદની છે તેનાથી ઉપરની વાત કહેવાયો છે. આ તો તમને મારા પુસ્તકમાંથી બી ખબર પડી જશે. ચાર અવસ્થાઓ છે. ભગવાને શું કીધું? મેં તને મનુષ્ય કેમ બનાવ્યો? તે સારા કર્મ કર્યા છે. હું તને પૈસાદાર બનાવીશ, મર્સિડીઝ અપાવીશ, ધંધો આપીશ, પણ પહેલું છેલ્લું કરજે, બીજું ત્રીજું બહુ બબાલ કરતો નહીં, ખોટું કરતો નહીં. પણ આપણે આ જ બે શીખ્યા, આ બે કરતા નથી, એટલે સમગ્ર મનુષ્ય જાત દુખી. પણ ધર્મ એટલે શું? ટૂંકમાં કહું, આપણો પહેલો ધર્મ શું છે? ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે અંદરજી મા ઉમિયા જોડે માગીએ. મૂળ તો બધા પેલો તો ખોંદો ને કહેવાય, આપો બેન. અને આપણે અંદરજી તારાથી કયો છોનું છે, તારી માને બધી ખબર છે, ચોર. એવો ડાયો થઈ જાય મંદિરમાં જઈને, એ હાથ જોડ. બીજાને બતાવવા કરો એ પાપ, અને પોતાને બતાવવા કરો એ પુણ્ય. આ યાદ રાખીને મંદિરમાં, મંદિરમાં ભગવાનને સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માંગવા જવાનું નહીં. દુખી હો, તકલીફમાં હો, બરબાદ થઈ જાઓ, રોગ થાય તો કદી ભગવાન પાસે જતા નહીં, કેમ કે એને દિવેલ પીધેલા થોબડાઓ ગમતા નથી. પણ મજામાં હો, મસ્ત હોય, આવા સરસ તૈયાર થયા, માતાજી પાસે જવાનું, માતાજી એ જલસા છે, આ તો આખો હળી જાય, લઈ લે લઈ લે. ભગવાન કે ત્યો જ રહે. પહેલો ધર્મ, ભગવાન પાસે માગીશ નહીં. અને એટલે નદીઓમાં પૈસા નાખવાનું મહત્વ છે, એટલે હરદ્વાર જઈ ગંગા નાળ પર સ્નાનનું મહત્વ છે, કે હું ગમે તેવી મોટી તોપ છું, પણ હે ઈશ્વર, તારી આ નદી સામે, તારી તાકાત સામે મારી કોઈ વેલ્યુ નથી. આ પહેલો ધર્મ કે ભગવાન પાસે માગવું નહીં. બીજો ધર્મ જેના કારણે આ દેશની પથારી ફરી ગઈ, સાહેબ બીજો ધર્મ શું છે ખબર છે? રોજ મા બાપને પગે લાગો. તમામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચો કરજો, હાથ ઊંચો કરો જે મા બાપને પગે લાગતા હોય. તમારા જોડે ફોટો પડાવવાનો, અને જે નથી લાગતા એ સાચું બોલ્યા પ્રણામ. ઠાકુર તૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. પૈસા તો હાલતા નહીં સાહેબ. ભગવાન કદી જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું, અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? કોને પગે લાગવું જોઈએ? સાહેબ ઘરમાં જીવતા ભગવાનને છોડી અને પથરાઓમાં હોચશો ને તંબુરો નહીં મળે બોસ. પણ તમારો વાંક નથી, સ્કૂલમાં હાલા ઊંધું શીખવાડે. ચાર દીકરીઓનો બાપ છું, જોઈન્ટ ફેમિલીમાં રહું છું. મારો ભાઈ ગુજરી ગયો, પણ આજે 20 વર્ષથી એક જ ઘરમાં ભાભી, બા, ચાર દીકરીઓ સાથે રહું છું. સ્કૂલમાં તમે જાઓ ને, 14-15 વર્ષના છોકરાઓ છોકરીઓ એવી સરસ રૂપાલી લાગે, છોકરાઓને આછી આછી મૂછો આવે ખબર. અને એ જ વખતે સ્કૂલમાં એક સોગન ખવડાવે ખબર, ભારત મારો દેશ છે. એટલે લગ્ન કરવા પાકિસ્તાન જવાનું. ખરેખર શું શીખવાડવું જોઈએ? ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આ શીખવાડ્યું. હું જો ગુજરાતનો સીએમ બનું, બનવાનો છું, નક્કી કર્યું છે. આપણે જુઓ, પહેલા બે ગુજરાતી હતા, હે, પછી હાલ બે છે, તો આપણો નંબર લાગે કે ના લાગે? કોઈક જોડીદાર હોદીને રાખજો મજબૂત, યસ જેવો. તો નિયમ નંબર એક શું કરવાનું છું ખબર છે? પેલું પ્રતિજ્ઞા પત્ર નહીં, ભારત માં દેશે કાઢ નાખવું. અને આ લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપ ને ભૂલશો નહીં. સાહેબ, મુસ્લિમ સમાજ પાસેથી આપણે શીખવા જેવું છે, એમનું એક પણ ઘરડા ઘર નથી. તાળી પાડો સર. અચ્છા, આજે આ યશભાઈ, આજે અંબિકા પરિવાર, આજે આ દાદા દાદી, એમના સહયોગીઓએ આટલો મોટો ખર્ચો કર્યો છે, તો આપણે એક કામ કરી શકીએ?
તમે ચાહો છો કે વિસનગરમાં હું કોઈ બીજા વિષય પર ભવિષ્યમાં બોલવા માટે આવું એવું તમે ચાહો છો? પ્રોમિસ આપું છું કે વર્ષમાં એક વાર ચોક્કસથી આવીશ, જ્યારે બી યુનિવર્સિટીમાં બોલાવશે તો આવીશ થાય. પણ આપણે નિયમ કરીએ કે એટલા જ લોકોને અહીંયા બેહાડશું જેટલા મા બાપને પગે લાગતા હોય. તો શું કરવું પડે? આજથી મા બાપને પગે લાગવું પડે. તો સાહેબ આજે આખા ગુજરાતમાં એક મેસેજ જાય. જુઓ, તમને બસોમાં ભરી ભરીને લાયા છે, હો રૂપિયા લઈને. આંગણવાડીની બહેનો છો, આશાવાદી બહેનો છો, જાતે આવ્યા છો, એમના પ્રેમથી આવ્યા છો, કોઈ લાલચ વગર આવ્યા છો, કોંગ્રેસ ભાજપ ભૂલીને આવ્યા છો. તો આજે આખા ગુજરાતમાં એક મેસેજ જવો જોઈએ કે એક પરિવાર આવું આયોજન કરે અને પરિવારમાં બેઠેલા તમામ લોકો નક્કી કરે કે આજથી મા બાપને પગે લાગશું. કરી શકીએ? ચલો સાહેબ, બે હાથ ઊંચા કરો. ભાઈ વિડીયો વાળા ભાઈ, આ સીન ઉતારો, સીન નહીં મળે દુનિયામાં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. સાહેબ મને લોકો બહુ ડરાવે છે, બહુ ધમકીઓ આપે છે. મારી પ્રોપર્ટી, હું કન્સ્ટ્રક્શનનો બહુ મોટો બિલ્ડર છું, મારી 160 બંગલાની સ્કીમ ચાલે છે, 196 દુકાનની સ્કીમ ચાલે છે, હોટલો છે, બુક સ્ટોર છે, ગાર્મેન્ટ સ્ટોર છે, પણ હું કોઈના બાપથી કેમ નથી ડરતો ખબર છે? હું મારી 84 વર્ષની ડોસીને પગે લાગીને રોજ ઘેરથી નીકળું છું, એટલે કોઈના બાપથી ડરતો નથી. તમને કહું છું, મા બાપને ઝૂકીને નીકળજો ને, સાલું દુનિયામાં કોઈને ઝૂકવું નહીં પડે. સાહેબ આ મારો સનાતન ધર્મ, હિન્દુ ધર્મ મને દિવાળી પર શીખવાડે છે. રામ ભગવાન એક ખાલી બાપે કીધું કે ગાદી નહીં વનવાસ, તો કે યસ, આ મા બાપનું મહત્વ હતું રામાયણમાં. આ ભૂલી ગયા? રોમાયણ કઈ કઈ કીધું, રણમુત્યો જતા રહ્યા, મરી જાય પાર આવે શું કરવા, જીવે જ છે ભાઈ. ત્રીજો ધર્મ, સારા શિક્ષકોને પગે લાગો. જે દેશમાં શિક્ષકો મજબૂત હોય ને, ગુરુ મજબૂત હોય, એ દેશ જર્મની બને, એ દેશ જાપાન બને, અને જ્યાં વસ્તી ગણતરી કરતો હોય ને એ આ થાય. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, શિક્ષકોને લાલ બત્તી વાળી ગાડી આલવી, માસ્ટર નીકળે લાગે માસ્ટર જાય, અરે ગાડી નહીં હોય તો સ્કૂટર પર લગાવશે, એમાં હું હતો? દુઃખ શું થાય છે સાહેબ, આપણે બહુ વિચારવાની જરૂર છે. સ્કૂલ કોલેજોમાં અભણ નેતાઓ આવે અને ભરેલા શિક્ષકો લાઈનમાં ઉભા હોય, આનાથી શરમજનક કોઈ વાત નથી સાલી આ દેશમાં. આ બંધ કરવું પડશે. 65 કરોડ યુવાનો છે આ દેશ પાસે, ઓલિમ્પિકમાં એક ગોલ્ડ મેડલ નથી આવતો. કેમ? જે દેશમાં પટાવાળા બનવા માટે 12મું પાસ જોઈએ ને, એ દેશના એમએલએ એમપી ને મિનિસ્ટરો અંગૂઠા છાપો ને ત્યાં આ જ થાય. આ લોકશાહીનો માઇનર, ત્યાં ધર્મ ભૂલાઈ જાય, સંસ્કારો ભૂલાઈ જાય. ત્રીજો ધર્મ, શિક્ષકોને પગે લાગો. સારા શિક્ષકોને પગે લાગો. સિલેબસ પૂરો ના કરે પણ જીવનના અભ્યાસમાં, એટલે ગુરુદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ આપણા સંસ્કાર હતા. અને એના તહેવારો તો આખી ગુરુ પૂર્ણિમા આવે. સાહેબ અહીં વિદ્યાર્થીઓને કહું છું, મારા જીવનમાં પરથીભાઈ બહેરા, અરુણભાઈ ભાર્ગવ, પ્રોફેસર આરસી ભટ્ટ, પ્રોફેસર પુરુષોત્તમભાઈ રાઠોડ, પ્રોફેસર એમવી હાથી, આવા શિક્ષકો ના હોત ને તો સંજય રાવલ આજે અહીંયા ઉભો ના હોત. સાહેબ શિક્ષકોનું મહત્વ છે. વિદ્યાર્થી મિત્રો, બધા શિક્ષકોને પગે ના લાગતા, એમાં પાન મસાલા વાળા તો લાગતા જ નહીં. તો તું બે આવે, હું તો જો ગુજરાતનો સીએમ થયું તો મસાલા વાળા તો એક કે રાખું જ નહીં, નોકરી જ ના રાખું. ગેટ આઉટ. બળદિયાની જેમ ચાવે જ જાય. છોકરાએ કે બે હોપારી મને આલો સાહેબ. ચાલો, ચોથો ધર્મ, આ ધર્મ શીખવાડું છું. ઉપવાસ શ્રાવણ મહિનો કેમ? ચોથો ધર્મ છે, રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. સિક્સ પેક, 3 બટન ખુલ્લા રાખે એવા છોકરા જોઈએ છે, પણ પહોળીઓ ના દેખાતી હોવી જોઈએ. હું હમણાં વિસનગર આવતો તો પાનનો ગલ્લા ઉપર બે છોકરા ઉભેલા હો, 3 બટન ખુલ્લા, પહેલું બીજું ત્રીજું, પહોળીઓ દેખાય, પહેલી બીજી ત્રીજી, આટલે પેન્ટ હો. મેં તો સાડા તાર વેસ્ટ જ કયો છે, ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાસે પડે ને તો કેટલે કઈ જા દોડી ના. અને પછી દેશ માટે કોક કરવું છે, તારા માટે કર, દેશ તો ચૂલામાં જતો. આ ધર્મ છે. ઉપવાસ કેમ કરવાનો? શનિવાર હનુમાનનો કેમ કરવાનો? શ્રાવણ મહિનો કેમ કરવાનો? મારું બોડી ભગવાને જેવું આપ્યું હોય એવું પાછું આપવું છે.
જિંદગીનો અસલી નશો નથી એટલે ડુપ્લિકેટ નશા કરવા પડે. છોડો સાહેબ કસરત, કસરત કરો, પાન મસાલા ગુટકા છોડો સાહેબ. હું જો ગુજરાતનો સીએમ બન્યો ને, નિયમ નંબર 5 શું ખબર છે? ધોરણ 12 પછી નો મેડિકલ એન્જિનિયરિંગ બીએસસી બીકોમ, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. કેટલું આઘું છે, ઘણું જ છે. માય કાંગલા છોકરાઓ વિવેકાનંદના વર્ગોડા લઈ ઉઠો જાગો દેવ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો, મરી જાને પાર આવે સાલા તું. 100 દંડ ના મારીએ ને તો વિવેકાનંદનું નામ લેવાનો અધિકાર નથી સાહેબ આપણને. આજે જેના નામે ભેગા થયા નક્કી કરો, ભલે જીમ સાહેબ હું કચરા પોતું કરવા જતો હતો વ્યાયામશાળામાં, પણ આજે મારા 2 જીમ ચાલે છે અને મારા 2 જીમમાં નિયમ છે, જે રોજ આવે ની હું ફી નથી લેતો. કેમ? તને તારી પડી છે તો મને તારી પડી છે, કર કસરત, બનાવ બોડી, આવા લોકો પેદા કરવા. મેં તો નરેન્દ્રભાઈએ જયારે 3,000 કરોડ નું પુતળું બનાવ્યું ને પટેલનું, તો કાગળ લખ્યો, મેં તો સાહેબ બીજા 3,000 કરોડ ગુજરાતમાં આલો, બધી સ્કૂલ કોલેજમાં એક એક જીમ બનાવો, ઘેર ઘેર સરદાર પટેલો પેદા થશે, ઘેર ઘેર સરદાર પટેલો પેદા થશે. આ ધર્મ, આ ઉપવાસ, એકાસણા, 11 આ બધું શરીરને સારું રાખવાની ક્રિયાઓ છે, પણ એને શીખવાડ્યું નહીં. બીજી અવસ્થા પૈસા કમાવા. પૈસા કમાવા ભગવાને શું કહ્યું છે? એના માટે લક્ષ્મી પૂજન, ધનતેરસનું મહત્વ છે, પણ એ તો કોઈએ કીધું બસ પૂજા કરવાની હે, લાભ સવાયો આપજે. હું તો ડબલ જ લખું, કે આપણા ઘીરે ચો હાલે છે, એ તો જમાવો એટલું મળે. આ બીજો ધર્મ શું છે ખબર છે સાહેબ? બીજી અવસ્થા પૈસા કમાવા. સાહેબ હું હમણાં મોરબી ગયો હતો પરમ દિવસે, ઓર્પેટવાળા સ્ટેટને મળ્યો હતો. એક શિક્ષકના છોકરાઓ, શિક્ષકને ખબર નહીં હોય કે મારા 200-400 રૂપિયાના પગારમાં મારા છોકરાઓ 8,000 લોકોને નોકરી આપશે, વિચાર કરો સાહેબ. ઓર્પેટવાળા જે અજંતા ગ્રુપ છે, પટેલો જ છે, 7,000 દીકરીઓને જોબ આપી છે સાહેબ. બોલો, શિક્ષકને ખબર છે? પણ એ શિક્ષકે પોતાનું કામ સરસ કર્યું. બીજી અવસ્થા શું છે? પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ આપવું ઈશ્વરના હાથમાં છે, ખોટું કામ કરવું નહીં, આ લખ્યું છે. અને એટલે લક્ષ્મી પૂજન કરીએ, ધનતેરસ કરીએ, આ બધું જ્યારે દાન, ત્યારે આપણને ખબર હોવી જોઈએ કે મેં હરામનું ભેગું કર્યું નથી. પણ પૈસા કમાવા માટે એક રસ્તો બતાવીને જવું. આપણા ત્યાં એક શબ્દ છે, ઈ મેલ, ઈ કોમર્સ, ખબર છે? ઈ આવે છે, આ ઈ ક્યાંથી આવ્યો ખબર છે? ઈશ્વર ઉપર. ધોળિયાઓ હોશિયાર છે, ગોડનો જી ના લાયા, જી મેલ પછી આવ્યું, પણ પહેલા ઈશ્વર, ઈ મેલ, ઈ કોમર્સ. ઈશ્વર એટલે શું ખબર છે? બેસ્ટ. જેને પૈસા કમાવો ને એને એક આઈડિયા બતાવું, જે કરો તે બેસ્ટ કરો. બેસ્ટ એટલે હવાર ઉઠો ને માતાજી નામ લઈને ઉઠવાનું, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય તું ગોવિંદા, હે ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. કેટલાય રાત્રે ઊંઘે હવાર ઉઠતા જ નથી, એ ગયા શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયો. ભગવાનનો આભાર માનો, નાવાનું, મસ્ત નાવાનું, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, નવા કપડા 2 જોડી ઘરમાં બહાર એક જ રાખવાના, અને મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ચોખ્ખાઈનું મહત્વ દિવાળી શીખવાડે. રામ ભગવાન વનવાસથી આવ્યા, દિવાળી ઉજવી, ખેડૂતો વર્ષોથી ગમમાં હતા, શોકમાં હતા, લોકો દુઃખી હતા, એટલે નક્કી કર્યું કે આ દિવસે હું મારી અંદરનો કચરો બહાર કાઢીશ અને ભગવાનની પ્રતીક્ષા કરીશ આજીવન. આ બધી વાતો આપણે દિવાળી સાથે કનેક્ટ કરી જ નહીં. અને ભાઈએ જેમ કીધું, મા બાપે છોકરાઓને બસ નવા કપડાં લઈ આવ્યા, ફટાકડા દિવાળી પૂરી. અંદરનો કચરો મેલ કાઢવાનો છે, ઈમાનદારી, પ્રમાણિકતા, સખત મહેનતથી જીવવાનું છે, એ શીખવાડ્યું નહીં. એટલે પૈસા કમાવા મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં, પણ જે કરો તે બેસ્ટ કરો. જે કરો, પતંગ ઉડાવવા ગયા, પતંગ જ ઉડાવવાની, ફટાકડા ફોડ્યા, ફટાકડા જ ફોડવા, પણ ફટાકડા ફોડતા ફોડતા પછી મોબાઈલ ચાલુ હોય, પતંગ કરતા કરતા મોબાઈલ ચાલુ, પછી પડે ભમ દીને છે. જે કરો તે બેસ્ટ કરો, મારામારી કરો તોય ટોપ કરવાની, પ્રેમ કરો તોય ટોપ, પૂજા કરી પૂજા કરવા જ બેહવાનું, 2 કલાક ગ્રહ શાંતિમાં બેઠા દિલથી ભગવાન સામે બેસવાનું, કે આજે આ કોઈ વાત નહીં, બીજી તારા સાનિધ્યમાં બેઠો છું. જે કરો તે બેસ્ટ કરો ને, ભગવાન તમને બધું જ આપશે. ત્રીજી અવસ્થા છે લગ્ન થવા. કૃષ્ણ ભગવાનનું જીવન ચરિત્ર, જન્માષ્ટમીનો તહેવાર, આ બધી વાતો હાલી ભૂલાઈ ગઈ. બધી સુભદ્રાએ અર્જુનને રાખડી બાંધી હતી, આ વાત ભૂલાઈ ગઈ.
આ ત્રીજી અવસ્થા લગ્ન વિશેની સમાજમાં સૌથી વધુ અત્યારે પ્રોબ્લેમ છે આ અવસ્થાનો. મા બાપને ચિંતા છે છોકરીઓ લોચો કરશે, છોકરીને એમ છે કે આ છોકરાને બીજે કઈ ચક્કર હશે, છોકરાને એમ છે કે આ છોકરીને કઈ બીજે છે, બધા ડરેલા છે. એનું કારણ મારા સંસ્કારો ગીતામાં લખ્યા છે. શું ખબર છે સાહેબ? ત્રીજી અવસ્થા, હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને નથી આપ્યો. આ વસ્તુ તમે જ્યારે ડિટેલમાં ગીતા વાંચો, કૃષ્ણ ભગવાનની આખી લીલા વાંચો, ભાગવત વાંચો, આ વાત મીરાને વાંચો, રાધાને, રૂકમણીને, પણ આ બધી વાતો કોઈ કહેતું નથી. અને લૈલા મજનૂન, તાજમહેલ ને, પ્રેમનું પ્રતીક ને, બધું બીજા રસ્તે ચડી. સૌથી આ દેશ પાસે છે કે તારો જીવન સાથી નક્કી છે. મા બાપ નક્કી કરી ના શકાય, ભાઈ બહેન ના કરી શકાય, તો જીવન સાથી પણ આપણે નક્કી ના કરી શકીએ એ ભગવાને નક્કી કરી મોકલ્યું છે. આ મારા સંસ્કારો. મારી કોલેજમાં એક છોકરી એટલી સરસ હતી, રોજ ઝઘડો થાય મારે. એક દાતો મારો હાથે ના મળી ગયો, મન કે દેખતો નથી, માપમાં રહેજે, હવે આમાં શું માપ. હવે બહુ લાંબી વાત નથી કરતો, પણ જયારે મારી સગાઈ થઈ અને હું છોકરી જોવા ગયો ને, એ જ છોકરી પાણી લઈને આવી, 30 વર્ષે હજી બદલી નથી, એ જ રાખી. સાહેબ, આપણે મેરેજ એનિવર્સરી કેમ ઉજવીએ છીએ ખબર છે? લગ્ન તિથિ કેમ ઉજવીએ? લગ્ન એટલે શું? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ, આને લગ્ન કહેવાય. આને લગ્ન કહેવાય છે. આમ કરો તો કરું છું ને, આમ કરો નહીં કરતા તો એ ધંધો કહેવાય. પણ આજે દીકરા દીકરીઓ અહીંયા બેઠા છે, એક સરસ વાત કહીને જવું. બધાને ચિંતા છે, લગ્ન થશે પ્રેમ કરશું, લગ્ન નહીં થાય, લગ્ન થશે પ્રેમ નહીં થાય. તમને એક ટીપ આપીને જઉં છું, લગ્ન કેટલા ના બાકી છે? પહેલી વાર એક ટીપ આપીને જઉં છું, જે હું એક આપણા ધર્મગ્રંથમાંથી શીખ્યો છું. એક વાર રાજા વિસનગરમાં ફરવા નીકળ્યા તો મોટા મોટા કુંડાળા, એક કુંડાળું, બીજું, ત્રીજું, 6 કુંડાળા, ખબર છે? પેલું મેળામાં બોર્ડ આવે, વચ્ચે તીર મારો તો ઇનામ મળે, બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજા કે કોને કર્યું? તો કે ગાંડો છે. તો કે બોલાવો. તો ગાંડો આવ્યો, આખું ગામ સાંકળચંદ યુનિવર્સિટીમાં ભેગું કર્યું. રાજા કે વચ્ચોવચ્ચ આવે તો 1 લાખ ઇનામ, પણ વચ્ચે નહીં આવે તો માથું કાપી કાઢીશ. પેલો કે કાપી કાઢજો. બધા આમ જોવે. પેલા ગાંડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. અલા તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ, પહેલા લગ્ન કરી લેજો, પછી પ્રેમ કરજો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરો, ઠેકાણું નહીં પડે. આ મોરલ ઓફ ધ સ્ટોરી. અને એટલે જ્યારે રામ ભગવાન ને સીતાની વાત આવે, રૂકમણી અને કૃષ્ણની વાત આવે, જ્યારે સુદામાને એમની વાઈફ એમ કે આટલો કરોડપતિ દોસ્તાર છે, જેમ કોઈ કહોતો ખરી? આ બધી વાતોની અંદર આપણા ધર્મ વખતે આ બધી વાતો બાળકોને સમજાવવાની છે. જીવન સાથી નક્કી હોય, દીકરા દીકરીઓ કેરિયર બનાવો. આજે અહીંયા વિદ્યાર્થીઓ બેઠા છે, એટલે કહું છું, ખાસ દીકરીઓને કહું છું, બેટા તમારા ફોટા સોશિયલ મીડિયા ઉપર મૂકતા નહીં, તમારા ફોટા ફેસબુક પર મૂકતા નહીં, તમારા ફોટા કોઈની જોડે શેર કરતા નહીં, અજાણ્યા મિત્રોને ફેસબુક પર મિત્ર બનાવતા નહીં, ઇન્સ્ટા પર બનાવતા નહીં, રિક્વેસ્ટ સ્વીકારતા નહીં. તમારું જીવન બરબાદ થઈ જશે એવા કામ ચાલી રહ્યા છે. છેલ્લા 2 વર્ષમાં 600થી વધુ લોકોને મેં સુસાઇડ કરતા બચાવ્યા છે, આત્મહત્યા કરતા બચાવ્યા છે, આ સોશિયલ મીડિયાના કારણે. તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં બીજા પેદા નથી થયા, યાદ રાખજો. They are your best friend. એ મારે જુડે ગમે તે કરે, પણ એ તમારું સારું ચાહે. એટલે મા બાપથી છુપાવશો નહીં, જીવન સાથી નક્કી છે, ગમે તે થાય એનાથી કશું છુપાવશો નહીં. તહેવારોની સાથે સાથે રાષ્ટ્રીય તહેવારો આવ્યા, 15મી ઓગસ્ટ, 26 જાન્યુઆરી, ઝંડો ફરકાવવાનો, વાર્તા પૂરી. અને દેશભક્તિ ખાલી સ્કૂલમાં ભણતા હોય ત્યાં સુધી જ થાય, પછી તો કોઈ જતું જ નથી. ધ્વજવંદન સમજ્યા, ઘણું કર્યું. અને એ બિસ્કિટના પડીકા હાલો તો છોકરા આવે નહીં, તો એ આવે નહીં. આ કેમ થયું? દેશના રાષ્ટ્રીય નેતાઓ સમજાયા નહીં. વિવેકાનંદનું જીવન, મારી ઓફિસમાં હું સરદાર પટેલની સાથે મણિબહેનનો પર ફોટો રાખું છું, મને યાદ રહે કે આનું નામ પરિવાર કહેવાય. સરદાર પટેલ એમ કે ગમે તે થાય દિલ્હી આવતા નહીં પોતાના છોકરાઓને. આ પટેલ હતો. અને આ
એનો જે જન્મદિવસ રાષ્ટ્રીય તહેવારથી ઉપર ઉજવાવો જોઈએ એના બદલે બીજું બધું ઉજવાય. નેતાઓ 15મી 26મી જીપો ગાડીઓ લઈને ફરે, ઝંડા ગવાય, 10 મિનિટ રાષ્ટ્રપ્રેમ રહે, પછી બધું પૂરું થઈ જાય. 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી, કારગિલ યુદ્ધ, આ બધા દિવસો તહેવારોની જેમ રાષ્ટ્રીય તહેવારો છે એને પણ આપણે ઉજવવા જોઈએ. પણ એ ઉજવતા પહેલા તમારા ગામમાંથી કોઈ વાર મિલિટરીની ગાડીઓ નીકળે ને તો એ મરી જાય પછી મીણબત્તીઓ લઈને ના જતા, પણ એ જીવતા નીકળે ને ત્યારે દીકરીઓ સુખડી લઈને જજો, એને રાખડી બાંધજો ને કહેજો તમે મારી રક્ષા કરી છે, આ જીવતા કહેજો. સાહેબ બીજી વાત કહું, પોલીસ ગમે તેવી છે પણ પોલીસ અને શિક્ષકનું સૌથી વધુ માન કરજો. 30 વર્ષથી ધંધો કરું છું, 1 રૂપિયો પોલીસે માગ્યો નથી, ગાડી ચલાવું છું, કોઈ દિવસ પોલીસે આપણે ખોટું કરીએ દોષ એને આપીએ? પહેલા એક સારા માણસ બનીએ તહેવારોના માધ્યમથી, એક સારા નાગરિક બનીએ આ બધી સમજથી, તો હું માનું દેશમાં બહુ સરસ પરિવર્તન હું જોઈ રહ્યો છું, આવી રહ્યો છે ને, આપણે બધા ભેગા થઈને આ લાવી રહ્યા છીએ. તમે જુઓ સ્કૂલોની પથારીઓ કેમ ફરી ગઈ? ખરેખર સરકારે નિયમ શું લાવવો જોઈએ ખબર છે? હું તો જો બન્યો ને મુખ્યમંત્રી લાવવાનો છું. બધા નેતાઓ એમએલએ એમપી સરકારી નોકરી હતા છોકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવો, બોલો બધું ટોપ થઈ જાય ને, રેડી થઈ જાય. કલેક્ટરના છોકરા સરકારી સ્કૂલમાં ભણાવવાના, બોલો મને મુખ્યમંત્રી બનાવશો કે નહીં? નક્કી કરવું. તમે સરકારી વસાહતો જુઓ સડી ગયેલી, સરકારી ઓફિસો સડી ગયેલી, પાનની પિચકારીઓ, કે સાર્વજનિક એ સૌનું હોય એના બદલે સાર્વજનિક એ કોઈનું નહીં, આવી ભાવના પેદા થઈ. અને એટલે રાષ્ટ્રભાવના ધર્મ ભાવના મરી ગઈ. દોસ્તો આ ઊભું કરવા માટે આવા 1 કલાકના લેક્ચરથી ઊભું નહીં થાય, રોજ જીવવું પડશે. નરેન્દ્રભાઈ કે કચરો નહીં ફેંકવાનો, પણ એ રોકવા ના આવે એ આપણે સમજીને નહીં ફેંકવાનો. મારું વિસનગર સાહેબ તમને તો જુઓ, આ શરીર ચોખ્ખું નહીં રાખતા ને એટલે ઘર ચોખ્ખું ના હોય, ઘર ચોખ્ખું ના હોય ને એટલે મોહલ્લો ચોખ્ખો ના હોય, મોહલ્લો ચોખ્ખો ના એટલે ગામ ચોખ્ખું, ગામ ચોખ્ખું દેશ ખતરા જેવો થઈ જાય. પહેલા હું ખુશ રહીશ, આ બોડી મસ્ત રાખીશ, મારું ગામ મસ્ત રાખીશ, અહીંયાથી બહાર નીકળું આ કેમ્પસમાં 1 કચરો પડ્યો છે તો લઈને ગેજીશ, આ ભાવના પેદા થઈ જાય ને તો સમજો તમારું જીવન ધન્ય થઈ ગયું. કોઈએ ફેંકેલો કચરો બી લઈ લઈશ. આ તહેવારો શીખવાડે છે. ઉત્તરાયણ પતે, ધૂળી તુળેટી પતે, દિવાળી પતે, આખા ગામની પથારી ફરી જાય. બાળકોને એ શીખવાડો કે તું જે ફટાકડા ફોટે બેટા કચરો લઈને ઘરે આવજે, બેટા તું જે ઘૂંચડા ફેંકે છે રોડ ઉપર એ લઈને તું ઘરે આવજે, કોઈ પક્ષી એમાં આવી ના જાય. અને એટલે યશે મને સરસ વાત કરી કે તહેવાર પરિવાર સાથે ઉજવા, તો છોકરા બીજા દોસ્તારના ઘેર જતા રહે, કહો ના પ્યાર હે, પછી વળી હોમેથી ચાલુ થાય, બીજું ગીત ચાલુ થાય. આ તહેવારો નથી સાહેબ, એક તહેવાર 365 દિવસના તહેવાર પર એક પુસ્તક લખું છું અને એ તમારા સુધી હું પહોંચાડીશ. આટલા બધા લોકો જયારે ભેગા થયા હોય ત્યારે મેં સંસ્કારની વાત કરી, કે મારા મા બાપ એમ કહેતા હતા કે ભગવાનને એ જ માણસ ગમે છે જે સંસ્કારી હોય, અને ભગવાન એ ભલે ગરીબ હોય પણ જો સંસ્કાર હોય તો એને બધું આપે છે, પરિવાર સાથે જીવે તો બધું આવે છે. સાહેબ સૌજીભાઈ ધોળકિયા, ગોવિંદભાઈ ધોળકિયા, 700 નો પરિવાર બધા તહેવારો સાથે ઉજવે છે, એટલે આજે સૌથી ઉપર છે, ટોપ પર છે. આ તહેવારો ભેગા થાય, ભાઈ ભાઈ ભેગા થાવ, ઝઘડો થયો તો જઈને મન મનાવ કરો કે ભાઈ ભૂલ થઈ ગઈ, અરે સાલા ખીચડીમાંથી ધળે તો થાળીમાં, રહેતો ઘરમાં. આ ભાવ પેદા થઈ જાય. આપણા દરેક તહેવારો એની પાછળ કારણ છે. 50 તહેવારો તો એવા છે કે જો 2 વર્ષ સુધી ઘરમાં ઉજવો ને ઘરમાં કંકાસ ના થાય, કજીઓ ના થાય, એવા સરસ તહેવારો છે. પણ આપણે તો 31st સ્ટાર પર ફિલ્મફેર એવોર્ડ, સલમાન ખાને શું ડાન્સ કર્યો, આ પણ જરૂરી છે. પણ કૃષ્ણની રાધા, આપણે ડિઝનીલેન્ડના કેટલા પાત્રો છે, મહાભારતમાં એનથી વધારે પાત્રો છે, પણ કોઈ એની ચિંતા કરતું નથી. આજે યુનિવર્સિટીના સાહેબ અહીં બેઠા છે, અશ્વિનભાઈ બેઠા છે, શિક્ષકો અહીં બેઠા છે. તમારા બાળકોને કબીર ભણાવો, તમારા બાળકને મહારાણા પ્રતાપ ભણાવો, તમારા બાળકને શિવાજી ભણાવો, સરદાર પટેલ ભણાવો. ગુમડું થયું તો એ નહીં, સરદાર પટેલ કેવું જીવન જીવ્યા એ ભણાવો, ગાંધીજી ભણાવો. દિવસમાં 5 વાર કપડાં બદલાવવાવાળો માણસ એક ધોળિયો ખાલી લાત મારે અને પેન્ટ કાઢીને ધોતી પરીના દેશમાં આવી જાય. સરદાર પટેલ, આજે એક સરદાર પટેલ પેદા નથી થતો, એક ગાંધી પેદા નથી થતો, કેમ? સંસ્કારોની કમી, તહેવારોની કમી, સાથે પરિવાર જીવવાની કમી. અને એટલે ધીરે ધીરે આવું ને આવું ચાલ્યું ને તો કોઈ સારો માણસ આ દેશમાં રહેશે નહીં સર. આ આપણી બધાની સંયુક્ત જવાબદારી છે.
તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા આવ્યા છો, અહીંથી જ્યારે જાઓ ત્યારે જે પાયાની 3-4 વાતો મેં કરી છે એ તમે લઈને જજો. અને ખાસ ફરીથી કહું છું, હું આ વાત બધે યસ કહીશ કે દરેક તહેવારો પરિવાર સાથે બેસીને ઉજવો, ગમે તે થાય, ગમે તે થાય. અડધો કલાક ફટાકડા સાથે ફોડો, દિવાળી સાથે, શિવરાત્રી હોય તો મંદિર સાથે જાઓ, જન્માષ્ટમી હોય તો આ કરો. ખાલી તલવારબાજીને પટ્ટાબાજી કરીને ગામમાં વરઘોડા નથી કાઢવાના. નવરાત્રી હોય તો માનું મહત્વ, 9 દિવસ. આ શું મહત્વ છે! દાંડિયા રાસ ને અલગ અલગ લીલા પીળા જબ્બા એ તહેવાર નથી, પણ એ 9 દિવસ માતાજીનું અનુષ્ઠાન કરવું, માતાજીને કહેવું કે કઈ ભૂલ ચૂક થતી તો માફ કરજે, હવે હું સાચા રસ્તા ઉપર આવી ગયો છું, અને હું નાચીશ, નાચીને એવો થાકીશ, તારામાં લીન થઈ જઈશ કે તું પણ વિચાર કે મારો માણસ મને બધું ભૂલીને યાદ કરે, માટે ગરબા કરવાના. હવે તો પંજાબી ભાંગડા બલ્લે બલ્લે. આજે વધારે વાત મારે નથી કરવી કે મારે પણ આજે 3 પ્રોગ્રામ છે, પણ આ 20 નગરમાંથી આજે એવા મેસેજ જાય કે આટલું મોટું આયોજન થયું, મા બાપને પગે લાગવાનું નક્કી થયું, શિક્ષકોને પગે લાગવાનું નક્કી થયું, કસરત કરવાનું નક્કી થયું, અને જે તહેવારો આવે એ તહેવારને અનુરૂપ આપણે બધા પરિવાર સાથે બેસી અને આ ઉત્સવને ઉજવીએ, આવો સરસ મજાનો મેસેજ લઈને તમે લોકો જાઓ એવી મારી ખૂબ ખૂબ લાગણી છે. તમે મને અહીંયા બોલાવ્યો, આટલી મોટી સંખ્યામાં તમે મને અહીંયા સાંભળવા ભેગા થયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. પટેલ વિમળાબેન ઈશ્વરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ 20 નગર વતી અને સમગ્ર આયોજક સહકાર જેમણે આપ્યો તેમના વતી